Ciao Vidyarthi Mitra. Rakhan Sambandhit Prashnodar 3.2. શું તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકશો? યસ ઓર નો? પણ કારણ સાથે આપણે સમજીશું અને બીજા પણ પ્રશ્નો ભેગે ભેગા લઈ લેશું. આના માટે તમારે ઈએમએફ શ્રેણી આગળના વિડીયોને બરોબર જોઈ લો. હું સમજૂતી આપું છું એ પણ તમારી ટેક્સમાં પણ એવું હોય તો ઈએમએફ શ્રેણી સામે રાખી દો. બાળકો પેજ ઓપન કરીને આખી ઈએમએફ શ્રેણી તો હું તમને કહી શકીશ કે અહીં જોઈજો ઈ જીરો પ્રમાણિત ઝીંક રિડક્શન પોટેન્શિયલ માઇનસ 0.76 વોટ. રેડી? આ રિડક્શન થાય અને ઈ જીરો સીયુ ટુ પ્લસ માંથી સીયુ આ છે પ્લસ 0.34 વોટ. હવે ઈએમએફ શ્રેણી ઉપરથી મળતી માહિતી એનો એક મુદ્દો પ્રક્રિયાની સંભાવના. આપણે શું કીધું હતું ખ્યાલ આવે છે? એ પણ ધ્યાનમાં રાખો અને ના ખબર પડે તો જ્યારે કોઈ પણ પાત્રમાં કોઈ બીજું દ્રાવણ ભરવામાં આવે આનું રિડક્શન પોટેન્શિયલ કોપર સલ્ફેટનું દ્રાવણ છે એટલે તમારી પાસે શું હાજરમાં છે? જો ઝીંકનું પાત્ર, ઝીંકનું પાત્ર એટલે ઝેડેન સોલિડ કહેવાય અને કોપર સલ્ફેટ નું દ્રાવણ એટલે આ આપણી પાસે સીયુ ટુ પ્લસ છે. ક્લિયર? દ્રાવણ ઓકે. આ રીતના આપણે એમ કહીએ ઝીંક નું પાત્ર આનો દ્રાવણ લઈ લઉં છું કોપર સલ્ફેટ નું ભૂરા રંગનું ભૂરાવ તો ભરી શકાય કે નહીં તો જોઈએ. જો દ્રાવણમાં રહેલો જે ધાતુ આયનો છે આ સીયુ ટુ પ્લસ એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આનું વધુ જ છે એટલે આનું રિડક્શન થશે દ્રાવણમાંથી અને આના રિડક્શનનું મૂલ્ય ઓછું છે અર્થાત આપણે કીધું તું બનતી નિપજ. ખ્યાલ આવ્યો? નિપજ વડે આનું રિડક્શન થઈ શકે તો આ નિપજ થઈ છે એટલે રિડક્શન થાય તો પણ એનું રિડક્શન નહીં થાય પ્રતિક્રિયા થશે. ક્લિયર? એટલે અહીંયા તમે એમ કહી શકો અહીં વધુ છે આ ક્રિયા થાય બરાબર છે વધુ માટે જેડેન વડે સીયુ ટુ પ્લસ નું રિડક્શન આખી સમજૂતી આવું થઈ શકે છે. પણ જો ઉલટું હોય પરંતુ જેડેનની જગ્યાએ આપણે એમ કહીએ કે સીયુ વડે જેડેન ટુ પ્લસ નું રિડક્શન થઈ શકે તો કે એ નહીં થાય. સીયુ વડે જેડેન ટુ પ્લસ નું રિડક્શન થઈ શકે નહીં. બે પ્રશ્ન ભેગા આવું છું અર્થાત જેડેન વડે સીયુ તો આ જેડેન તો પાત્ર જ તો ઝીંકનું ઓક્સિડેશન થાય અને દ્રાવણમાં સીયુ ટુ પ્લસ હોય એનું રિડક્શન થાય એટલે પ્રક્રિયા મુજબ બરાબર આની આપણે ચર્ચા કરવાની છે. તેથી જોઈજો જેડેન સોલિડ સીયુ ટુ પ્લસ આ પ્રક્રિયા પોસિબલ બનશે જ. ઝીંકનું ઓક્સિડેશન થાય તો પાત્ર ધીમે ધીમે ખવાતું જાય એમાં છિદ્ર પડતા જાય અને બધું જ દ્રાવણ બહાર આવી જાય એટલે આપણે એમ કહી શકીએ આથી સીએસઓ પરના દ્રાવણને ઝીંકના પાત્રમાં ભરી શકાય નહીં. નેવર. પરંતુ જો ઉલટું ક્યુ ભરી શકાય તો પરંતુ કોપરના પાત્રમાં કારણ કે આ ક્રિયા નહીં થાય ઉલટું. હવે કોપરના જેડેન સોપરનું દ્રાવણ ભરી શકાશે
क्लियर आम था पर अब दी वस्तु में खबर ना पड़ती हो तो एक नोंद करें आप ही दूच क्या पत्र में क्यों ग्राउंड भरी सका क्या प्रक्रिया था ईएमएफ श्रेणी में तो जो युद्ध जो कोई घन हो पदार्थ पर आया जिंक नो पात्र लीधुज धातु आया जो द्रावण में रहला एम कहिए चल द्रावण माना धातु आए इतने एम प्लस एम जे भी हो ना रिडक्शन पोटेंशियल मूल्य पात्र के एम धातु इच्छुन पात्र संयोग जे के करता वधु हो प्रक्रिया थसे अने ओछू हो तो प्रक्रिया थसे नहीं जो प्रक्रिया थाय नहीं भरी सके प्रक्रिया थाय नहीं तो भरी सके तो जो लियो अहिया स्वीट प्लस ना रिडक्शन पोटेंशियल मूल्य धातु जिंक क्या बात रखी जय जय एम क्यों आने की बात लोग इच की तो तू टैक्स में कौन मतलब बात लिया प्रक्रिया था सब नो भरे से हाँ उल्टू विचार की अजी समझते रहे थोड़ी क्या भाई सीएस ऑफर ना पर तू कोपर ना बात रहा चार आप कोपर ना बात रहा है आम हम जेले ने सुपर में ग्राउंड रेट कर रहे हैं भरी सब कुछ रेडी तो आया जो परिस्थिति आया जो तुम्हें परिस्थिति अहिया आपने जेडे रेसो फॉर्म द्रावण भर दी दू छा अने आ पात्र छे के नु छे सीयू नु पात्र हवे तम जो जे रिडक्शन पोटेंशियल ऑफ कॉपर केटलो हतो 0.34 वोल्ट अने आनो हतो -0.76 वोल्ट तो केम वधु होय धातु आयन नु वधु होय जो आ पात्र करता विद्युत तो क्रिया थाय तो अहिया तो ओछू छे धातु आयन जेडे 2 प्लस छे कोपर करता हो छु એટલે પ્રક્રિયા નહીં થાય એટલે ગ્રાઉન્ડ કરી શકે જેમ યાદ રાખો એમ પણ એમસીક્યુ માટે ઈએમએફ શ્રેણીનો આ મુદ્દો એના સંદર્ભમાં આ મેં તમને બહુ વિગતવાર સમજૂતી આપી દીધી છે બાળકો બરાબર સમજજો ચાલો 3.2 અહીંયા પૂર્ણ થાય છે જય હિન્દ બાળકો